હું કે વિકાસ તમારા મતે વિકાસ શું મને કહો વિકાસનો સાહેબ વિકાસ તો સાહેબ છે ને માત્ર કાગળ ઉપર છે જેમ મારા વડીલે આટલું બધું તો સ્ટેશન બનાવ્યું જેમ મારા વડીલે કીધું કે આ જે 60,000 ચોરસ મીટરમાં જગ્યા બનાવેલી છે પણ એનો અભાવ જુઓ એક્ઝિટ એક જ છે બંને અલગ અલગ હોવા જોઈએ જ્યારે સાહેબનો કાર્યક્રમ હોય છે તો આ જે એસટી બસો જે મુસાફરો માટે ફાળવેલી હોય છે એ સાહેબના કાર્યક્રમોમાં હોય છે અને જે હાલાકી પડી રહી છે જે પ્રજાને જે હાલાકી પડી એક સરકારી કાર્યક્રમમાં સાહેબ સરકારી કાર્યક્રમમાં આવા પહેલાં મેં ક્યારેય નથી જોયા કે જે પોતાના જે કાર્યક્રમોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય ભીડ ભેગી કરવા માટે બિલ કયું ચૂકવાયું બિલ મને એ તો બતાવો બિલ એક ચૂકવ્યું હોય મને એક બતાવો બિલ ચૂકવ્યું હોય બોલો વિકાસ કર્યો હોય આનો વિકાસ કહેવાય આને વિકાસ કહેવાય સરકારી કાર્યક્રમોમાં એસટી ભાઈ કહે છે વિકાસ જ નથી વિકાસ નથી તો શું છે આ સ્ટેશન એ વિકાસ જ છે ને પહેલા હતું આપણને બસઈ નહોતી મળતી 4-4 કલાક સુધી અત્યારે 1.5-1.5 કલાકે બસો મળે છે આનાથી વિકાસ બીજો કયો હોય બીજું કેટલું સરકાર કરી આપે ઓનલાઈન બુકિંગથી લઈને રિઝર્વેશનથી લઈને બધું તમને કરી દીધું 1.5-1.5 કલાકે તમને બસો મળે એનાથી બીજો વિકાસ કયો હોય એટલે 1.5-1.5 કલાકે બસો મળે એનાથી વધુ વિકાસ કયો હવે કોઈ કઈ સરકાર ઘરે થોડી લેવા આવવાની એક મિનિટ 1.5-1.5 કલાકે બસો મળે એનાથી વધુ વિકાસ કયો તો સરકારની પ્રાથમિકતા છે ભાઈ આપણે આપણું ઘર ચલાવીએ તો આપણો છોકરો આપણી જોડે કંઈક માંગે તો આપણે હાલવાનું જ છે એ સરકારની પ્રાથમિકતા છે અને આ આ ગુજરાતની જનતા જે ટેક્સ ભરે છે ને એનો વિકાસ છે આ કઈ એમના અને આ લોકો ખાલી વિકાસને તાઇફા કરવાનો વિકાસ સમજે છે તાઇફા કરવાનું કહો એટલે જો ભાજપ સરકાર એવા તાઇફા કરશે કે પબ્લિકને ભલે તકલીફ પડે પણ સરકારને તકલીફ ના પડવી જોઈએ.